हेलो बाल मित्रों, वेलकम टू सहजानंद एजुकेशन। धोरण 4 पर्यावरण એટલે આસપાસ, प्रकरण 4 અમૃતાની વાર્તા આજે આપણે શીખવાનું છે। તો શરૂ કરીએ બાળકો। ઘણા વર્ષ પહેલાની વાત છે, રાજસ્થાનમાં જોધપુર આવેલું છે, એની નજીક ખેજડી નામનું ગામ છે। ગામનું નામ ખેજડી કેમ પડ્યું? ગામમાં ખેજડીના ઝાડ વૃક્ષ ઘણા ઉગતા એટલે ગામનું નામ ખેજડી પડી ગયું। ગામના લોકો ઝાડવા અને પ્રાણીઓને પ્રેમ કરતા, તેઓ કહેતા વૃક્ષો છે તો જ આપણે છીએ। બાળકો, આ કોના ગામની વાત આવે છે? અમૃતાના ગામની વાત। તો અહીંયા સવાલ પૂછાય, ખેજડી ગામ ક્યાં આવેલું છે? ખેજડી ગામ રાજસ્થાન રાજ્યના જોધપુર શહેરની નજીક આવેલું છે। બીજો સવાલ, ખેજડી ગામના લોકો વૃક્ષો વિશે શું માનતા હતા? તો ખેજડી ગામના લોકો વૃક્ષો વિશે માનતા, વૃક્ષો છે તો જ આપણે છીએ। પછી ત્રીજો સવાલ, અમૃતા ક્યાં રહેતી હતી? અમૃતા રાજસ્થાનમાં આવેલા ખેજડી ગામમાં રહેતી હતી। અને એવો પણ સવાલ પૂછાય, અમૃતાના ગામનું નામ ખેજડી કેમ પડ્યું હતું? તો અમૃતાના ગામમાં ખેજડીના ખૂબ જ ઝાડ હતા, તેથી તેના ગામનું નામ ખેજડી પડ્યું। આગળ જોઈએ બાળકો, અમૃતાના મિત્રો। અમૃતા સવારે વહેલી વહેલી ઉઠી જાય, પોતાના વૃક્ષ પાસે જઈ તેને વ્હાલ કરે, રોજ નવા વૃક્ષ પાસે જાય અને એને ભેટે અને કહે, અરે તું ખૂબ જ મજબૂત છે, ખૂબ જ સુંદર છે, અમને સાંભળે છે, હું તને ખૂબ પ્રેમ કરું છું, મને તારા જેવી બનાવ। બાળકો, અહીંયા સવાલ પૂછાય, અમૃતા સવારે વહેલી ઉઠીને શું કરતી હતી? અમૃતા સવારે વહેલી ઉઠીને પોતાના વૃક્ષ પાસે જઈ તેને વ્હાલ કરતી હતી। અથવા એવો સવાલ પૂછાય, અમૃતા પોતાના વૃક્ષને શું કહેતી હતી? અમૃતા પોતાના વૃક્ષને કહેતી, અરે તું મજબૂત છે, ખૂબ જ સુંદર છે, અમને સાંભળે છે, હું તને ખૂબ પ્રેમ કરું છું, મને તારા જેવી બનાવ। સમજ પડી બાળકો? ચાલો હવે આગળ જોઈએ। અહીંયા એક ચિત્ર આપેલું છે, તેમાં ઘણા બધા વૃક્ષો દેખાય છે, પશુ પક્ષી દેખાય છે, માણસો પણ દેખાય છે। તો શું કહેવા માગે છે, ચાલો જોઈએ। અમૃતાની જેમ બીજા બાળકોના પણ ખાસ વૃક્ષો હતા, તેઓ વૃક્ષોના છાંયડામાં કલાકો સુધી રમતા। બાળકો, અહીંયા સવાલ પૂછાય, બાળકો કલાકો સુધી ક્યાં રમતા હતા? તો બાળકો કલાકો સુધી વૃક્ષોના છાંયડામાં રમતા હતા। પછી આગળ સવાલ, આપણે ઝાડ કેમ વાવીએ છીએ? ઝાડ એટલે બાળકો વૃક્ષ, બંને સરખું જ થાય। તો આપણે ઝાડ કેમ વાવીએ છીએ? તો પહેલું, ઝાડ હવાને શુદ્ધ રાખે છે, ઝાડ વાતાવરણને ઠંડુ રાખે છે, ઝાડ વરસાદ લાવે છે, ઝાડ ફર્નિચર માટેનું લાકડું પૂરું પાડે છે, ઝાડ પશુ પક્ષીને ભોજન પણ પૂરું પાડે છે। પડી સમજ બાળકો? આગળનો સવાલ, તમે કોઈને ઝાડવાઓને પાણી પીવડાવતા જોયા છે? પાણી કોણ પીવડાવે છે તેને? આ જવાબ તમારે તમારી જાતે લખવાનો છે બાળકો। આગળ જોઈએ, તમે વૃક્ષ પર કોઈ ફળ જોયા છે? આ ફળો કોણ ખાય છે? તો કે હા, મેં વૃક્ષ ઉપર ફળો જોયા છે મારા ખેતરમાં અને મારી આજુબાજુના ખેતરમાં, જામફળના, ચીકુના, દાડમના, લીંબુ અને આંબાના વૃક્ષો ઉપર મેં ફળો જોયા છે। આ ફળો મોટાભાગે મનુષ્ય ખાય છે, પરંતુ ક્યારેક પ્રાણી અને પક્ષીઓ પણ ખાય છે। આગળ જોઈએ બાળકો, લલિતાને લાગે છે કે એની શાળાની દિવાલ પર ઘાસ અને નાના છોડ ઉગ્યા છે, જે કોઈએ વાવ્યા નથી। શું તમે એવી કોઈ જગ્યા જાણો છો ક્યાં ઝાડ અને નાના છોડ અને વૃક્ષોના વાવ્યા વગર પોતાની જાતે ઉગી નીકળતા હોય છે? આ ઝાડ કેમ ઉગ્યા હશે તેનું અનુમાન કરવાનું છે બાળકો। આ અનુમાન તમારે તમારી જાતે કરવાનું છે। આગળ જોઈએ, જોખમમાં વૃક્ષો। અહીંયા એક ચિત્ર આપેલું છે, બે માણસો દેખાય છે, તેના હાથમાં કુહાડી છે, એક રાજા જેવું દેખાય છે, પાછળ તેનો મહેલ દેખાય છે। તો આ શું કહેવા માગે છે, ચાલો જોઈએ। સમય જતાં અમૃતા મોટી થઈ, એક દિવસ તેના વૃક્ષને મળવા ગઈ, ત્યાં થોડાક અજાણ્યા માણસો જોયા, તેમની પાસે કુહાડીઓ હતી,
તેઓએ કહ્યું, રાજાએ તેમને રાકડા માટે વૃક્ષ કાપવા મોકલ્યા છે. રાજાનો મહેલ બનાવવા લાકડું જોઈતું હતું. બાળકો, અહીંયા સવાલ પૂછાય, એક દિવસ અમૃતાના ગામમાં અજાણ્યા લોકો કેમ આવ્યા હતા? તો એક દિવસ અમૃતાના ગામમાં અજાણ્યા લોકો વૃક્ષ કાપવા માટે આવ્યા હતા. એવો પણ સવાલ પૂછાય, અજાણ્યા લોકો કોણ હતા? તેઓ શા માટે લાકડા લઈ જવા માગતા હતા? તો અજાણ્યા લોકો રાજાના માણસો હતા. તેઓને રાજાના મહેલ બનાવવા માટે લાકડું જોઈતું હતું, માટે તે લાકડું લઈ જવા માંગતા હતા. સમજ પડી બાળકો? ચાલો હવે આગળ જોઈએ શું કહેવા માગે છે આગળ વાર્તામાં. અહીંયા ચિત્ર દેખાય છે, અમૃતા જો વૃક્ષને બાજ ભરીને ઊભી રહી ગઈ છે. તો શું કહેવા માગે છે? અમૃતા આઘાતમાં હતી. પહેલો માણસ વૃક્ષ કાપવાનો હતો. તે વૃક્ષ પાસે ગઈ. તેણે વૃક્ષના થડની આજુબાજુ હાથ મૂકીને વૃક્ષને જોરથી બાથમાં લીધું. માણસે તેને ડરાવવા બૂમ પાડી, પરંતુ અમૃતા વૃક્ષને છોડવા નહોતી માગતી. એ માણસે અમૃતા બી જાય તે માટે જોરથી બૂમ પાડી, પરંતુ અમૃતા વૃક્ષને છોડવા માંગતી ન હતી. રાજાના માણસે તેનો હુકમ માનવો પડે. તેઓએ વૃક્ષને કાપવાના હતા. આ જોઈ અમૃતાની છોકરીઓ અને ગામના 100 જેટલા ઘરડા અને યુવાન માણસોએ વૃક્ષોને રક્ષણ કરવા બાથ ભરી. અમૃતા અને તેની છોકરીઓ સાથે વૃક્ષોને બચાવવા ઘણા લોકો મરી પણ ગયા. બાળકો, અહીંયા બીજું ચિત્ર દેખાય છે, જુઓ એમાં ઘણા લોકો વૃક્ષને બાથ ભરીને ઊભા રહી ગયા છે અને ઘણા નીચે પડી ગયેલા. પણ જ્યારે રાજાએ આ સાંભળ્યું, તેને વિશ્વાસ ન થયો કે વૃક્ષને બચાવવા લોકો પોતાના જીવની પણ પરવા ના કરે. તેણે પોતે ગામની મુલાકાત લીધી. ત્યાં તેણે ગામના લોકોની વૃક્ષ અને પ્રાણીઓ પ્રત્યેની ઊંડી લાગણી જોઈ. અમૃતાના ગામના લોકો પ્રત્યે શેની લાગણી હતી? તો કે વૃક્ષ અને પ્રાણીઓ પ્રત્યે ઊંડી લાગણી હતી. પછી આગળ સવાલ પૂછે, શું તમને યાદ છે આ ગામના વડીલો શું કહેતા હતા? તો યાદ છે ને, શું કહેતા વડીલો? વૃક્ષો છે તો જ આપણે છીએ. આગળ, શું આપણે વૃક્ષો અને પ્રાણીઓ વગર રહી શકીએ છીએ? આ તમારે તમારી વર્ગખંડમાં ચર્ચા કરવાની છે બાળકો. આગળ જોઈએ, ગામ રક્ષિત છે. ગામના લોકોની વૃક્ષો પરની લાગણીને રાજાને પીગળાવ્યો. તેણે હુકમ કર્યો, આ વિસ્તારમાં કોઈ વૃક્ષ કાપવા નહીં આવે અને પ્રાણીઓને મારવામાં નહીં આવે. આ ઘટનાને લગભગ 300 વર્ષ થઈ ગયા. રાજા પોતે પીગળી ગયો અને રાજાએ કહ્યું, આ વિસ્તારના વૃક્ષોને કાપવામાં નહીં આવે અને પ્રાણીઓને મારવામાં નહીં આવે. તો હવે આગળ જોઈએ, આ વિસ્તારના લોકો બિશ્નોઈ કહેવાય છે. હવે તમને સવાલ પૂછે બાળકો, ખેજરી વિસ્તારના વૃક્ષપ્રેમી લોકોને શું કહેવાય છે? તો ખેજરી વિસ્તારના વૃક્ષપ્રેમી લોકોને બિશ્નોઈ કહેવાય છે. હવે આગળ જોઈએ, જે વૃક્ષ અને પ્રાણીઓનું રક્ષણ કરે છે. આ વિસ્તાર રણની વચ્ચે હોવા છતાં લીલોછમ છે અને અહીં પ્રાણીઓને કોઈ પણ જાતનો ભય વિના ફરે છે. ખેજરી ગામ બાળકો ક્યાં આવેલું છે? તો કે રણ વિસ્તારમાં આવેલું છે. આ રણ વિસ્તારમાં આવેલું હોવા છતાં કેવું છે? લીલુંછમ છે. અહીંયા પ્રાણીઓ પણ ભય વગર ફરી શકે છે. કોઈ પણ એક વૃક્ષ વિશે લખો. અહીંયા તમારે કોઈ પણ એક વૃક્ષ વિશે લખવાનું છે અને બધા સવાલના જવાબ તમારે તમારી જાતે લખવાના છે બાળકો. આગળ ચર્ચા કરો, લોકો શિકાર શા માટે કરતા હશે? બીજો સવાલ, કેટલીક જગ્યાએ કેટલા પ્રાણીઓને શિકાર કરવાની મનાઈ હોય છે? ત્યાં શિકાર કરવા બદલ લોકોને સજા થઈ શકે છે. આ સજા શા માટે કરાતી હશે? બાળકો, અમુક જગ્યાએ અમુક પ્રાણીઓનો વિનાશ થવાનો હોય, એટલે કે એનું અસ્તિત્વ જોખમમાં મુકાઈ જવાનું હોય છે, તેવા વિસ્તારમાં પ્રાણીઓના શિકાર ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવે છે અને તે વિસ્તારને વન વિભાગ દ્વારા અભયારણ જાહેર કરી દેવામાં આવે છે. આગળ જોઈએ, તમારા દાદા દાદી સાથે વાત કરો અને જાણકારી મેળવો. બાળકો, આ સવાલ જવાબની તમારે દાદા દાદી સાથે ચર્ચા કરવાની છે અને જવાબ મેળવવાના છે. આગળ જોઈએ, અમૃતાના ગામમાં ખેજરી વૃક્ષ ખૂબ જ સામાન્ય હતું. તે બધે ઉગી નીકળતું હતું.
આમ તમારા વિસ્તારમાં એવું કયું વૃક્ષ જોવા મળે છે તેના તમારે બે વૃક્ષના નામ લખવાના છે. બાળકો, આપણા વિસ્તારમાં જે વૃક્ષ જોવા મળતું હોય તેનું આપણે નામ લખવાનું છે. તમારા વડીલો પાસેથી એ વૃક્ષ વિશે જાણકારી મેળવવું. હવે આપણે જે વૃક્ષ આપણી આજુબાજુ જોવા મળે છે તેના વિશે આપણે જાણકારી મેળવવાની છે અને અહીંયા લખવાની છે. હવે આગળ તમને કીધેલું છે ખેજડી વૃક્ષ સામાન્ય રીતે રણ વિસ્તારમાં જોવા મળે છે. આગળ આપણે શીખી ગયા ને, તે ઓછા પાણીથી પણ ટકી શકે છે, તેની છાલમાંથી દવા બને છે, તેના ફળો લોકો રાંધીને જમે છે, તેનું લાકડું એવું હોય છે જેમાં જીવજંતુ પડતા નથી. આ વિસ્તારમાં રહેતા પ્રાણીઓ ખેજડીના પર્ણો ખાય છે અને બાળકો તેના છાંયડામાં રમવાનું પસંદ કરે છે. તમને બાળકો અહીંયા સવાલ પૂછાય, કયા વૃક્ષના લાકડામાં જીવજંતુ નથી પડતા? તો કયો વૃક્ષ આવે? ખેજડી. અથવા તમને અહીંયા ટૂંકનો અંદ પૂછાય, ખેજડી ગામના વૃક્ષ વિશે લખો. એવી ટૂંકનો અંદ પૂછાય, ખેજડી ગામના વૃક્ષ વિશે લખો, અથવા તો મનગમતું વૃક્ષ ખેજડી એવું પણ પૂછાઈ શકે. તો તમારે એમાં આ જવાબ લખવાનો છે. તો શું આવે જવાબ? રાજસ્થાનના જોધપુર નજીક આવેલા ખેજડી ગામમાં ઘણા બધા ખેજડીના વૃક્ષો હતા. આ વૃક્ષો સામાન્ય રીતે રણ વિસ્તારમાં જોવા મળે છે. પછી એવું લખાય, તે ઓછા પાણીએ ટકી શકે છે, તેની છાલમાંથી દવા બને છે, તેના ફળોને લોકો રાંધીને જમે છે, તેનું લાકડામાં જીવજંતુ પડતા નથી, ને આ વિસ્તારના પ્રાણીઓ ખેજડીના પર્ણો ખાય છે અને બાળકો તેના છાંયડામાં રમવાનું પસંદ કરે છે. તો બાળકો, તમે મનગમતું વૃક્ષ ખેજડી વિશે તમે ટૂંક નોંધમાં આ બધી વસ્તુ લખી શકો છો. બાળકો, અહીંયા પ્રકરણ 4 અમૃતાની વાર્તા પૂર્ણ થાય છે. આના પછીનો પાઠ 5 અનિતા અને મધમાખી શીખવા માટે આના પછીનો વિડીયો જોઈશું.